સમાચારો વિસ્તારથી જોઈએ. ગાંધીનગરમાં નકલી પીએસઆઈ મયુર તડવીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મુદ્દે તપાસ કરવામાં આવી છે. આરોપી મયુર તડવીને રિમાન્ડ માટે હવે કોર્ટમાં રજૂ કરાશે. ગાંધીનગર એલસીબીએ મયુર તડવીની ધરપકડ કરી હતી. મયુર તડવીની ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકે આ મુદ્દે ગુનો દાખલ થયો છે. સંવાદદાતા ગૌરવ પટેલ ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, જે રીતે મયુર તડવીની ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું કઈ આગળ કાર્યવાહી? હજી વાત કરીએ તો જે નકલી પીએસઆઈ મયુર તડવી છે તે કઈ રીતે કરાઈ એકેડમી પહોંચ્યો, તેને ડોક્યુમેન્ટમાં કઈ રીતે છેડા કર્યા તેની તપાસ કરવા માટે એલસીબી દ્વારા હાલ મયુર તડવીને ગાંધીનગર કોર્ટ ખાતે લાવવામાં આવ્યું છે. થોડી જ વારમાં વિમાંશ અગ્રવાલની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે અને જ્યાં સુધી પ્રાથમિક માહિતી મળી છે ત્યાં સુધી એલસીબી દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. 14 દિવસના રિમાન્ડની માંગણી એટલા માટે કારણ કે તેમની ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હતી, એપ્લાય કરી હતી, તેની સાથે અન્ય કોઈ લોકો સંડવાયેલા હતા, કોણા કોણા મેળવી પડ્યા હતી તે કરાઈ સુધી પહોંચે તે વગેરે વગેરે મુદ્દાની તપાસ કરવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી એલસીબી કરી રહી છે. જી બિલકુલ, થી આભાર આપનો તમામ જાણકારી બદલ.